મિત્રો આજે આપણે કરંટ અફેર્સ જોઈશું આ કરંટ અફેર્સ મિત્રો જાન્યુઆરીથી મે માસ સુધીના જે આઈએમપી પ્રશ્નો છે આ આઈએમપી પ્રશ્નો જાન્યુઆરીથી મે માસ સુધીના જોઈશું એટલે તમારે ભાગનું જે કરંટ અફેર્સ છે એ રિવાઇઝ થઈ જાય એકવાર અને તમને આઈએમપી પ્રશ્નો પણ મળી જાય મિત્રો શરૂ કરીએ આપણે સૌપ્રથમ તો જાન્યુઆરી માસના જે આઈએમપી દસ પ્રશ્નો છે આપણે દરેકના દસ દસ પ્રશ્નો મૂક્યા છે મિત્રો એટલે આઈએમપી જે જાન્યુઆરીના દસ પ્રશ્નો છે એ પહેલાં જોઈએ પેલો પ્રશ્ન છે સીએસઓ એનું આખું નામ અને એનું વડુ મથક જણાવો મિત્રો સીએસઓ એનું આખું નામ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓફિસ સીએસ સીએસઓનું આખું નામ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓફિસ એવું થાય છે અને તેનું મથક દિલ્હી ખાતે આવેલું છે બીજો પ્રશ્ન છે પ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી શાસ્ત્રી સત્યેન્દ્રનાથ બોઝ એમનો જન્મ ક્યાં થયો હતો તો જવાબ છે કોલકત્તા ત્રીજો પ્રશ્ન ભારતમાં પ્રવાસી ભારતીય દિનનો પ્રારંભ ક્યારથી થયો હતો તો જવાબ છે બે વર્ષ બે હજાર ત્રણ ચોથો પ્રશ્ન એસી જ બે હજાર સત્તર અઢાર વિજેતા ટીમનું નામ શું છે તો ઓસ્ટ્રેલિયા પાંચમો છે કરુણા એન્યુમલ એમ્બ્યુલન્સનો હેલ્પલાઇન હેલ્પલાઇન નંબર શું છે કરુણા એનિમલ એના એમ્બ્યુલન્સનો હેલ્પલાઈન નંબર ઓગણીસો બાસઠ છે છઠ્ઠો પ્રશ્ન વર્ચ્યુઅલ આઈડી કેટલા આંકડો હશે જવાબ છે સોળ સાતમો પ્રશ્ન આચલ ઠાકોર કઈ રમત સાથે સંકળાયેલ છે તો જવાબ છે સ્કીંગ પ્રશ્ન ઈસરોનું આદર્શ વાક્ય જણાવો તો જવાબ છે માનવ જાતિની સેવામાં અવકાશ ટેકનોલોજી આ નું આદર્શ વાક્ય છે નવમો પ્રશ્ન સુખોઈ યુદ્ધ વિમાનમાં ઉડાન ભરનાર ભારતના પ્રથમ સંરક્ષણ મંત્રીનું નામ જણાવો તો હાલના જે સંરક્ષણ મંત્રી છે શ્રીમતી નિર્મલા સીતારમણ દસમો પ્રશ્ન છે ભારત કયા ગ્રુપનું સભ્ય નથી ઓપ્શન જોઈ લો મિત્રો એ એમટી બી ઓસ્ટ્રેલિયન ગ્રુપ સી વાસેનર એરેન્જમેન્ટ અને ડી એનએસજી તો આપણો જવાબ આવશે એનએસજી હવે મિત્રો આપણે ફેબ્રુઆરીના કરંટ અફેર્સ જોઈએ પહેલો પ્રશ્ન ચાર ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિન એની ઉજવણીનો પ્રારંભ ક્યારથી થયો હતો એટલે કે ચાર ફેબ્રુઆરીએ જે વિશ્વ કેન્સર દિન ઉજવાય છે આ ઉજવણીનો પ્રારંભ ક્યારથી થયો હતો જવાબ છે બે હજાર આઠ બીજો પ્રશ્ન જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર અઢાર દરમિયાન કેટલામાં અંડર નાઇન્ટીન ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન થયું હતું તો જવાબ છે બારમાં ત્રીજો પ્રશ્ન ગુજરાતી ખેલાડી માનવ ઠક્કર કઈ રમત સાથે સંકળાયેલ છે તો જવાબ છે ટેબલ ટેનિસ ચોથો પ્રશ્ન ઇન્ટરનેશનલ વિમેન્સ ડે ક્રિકેટમાં બસ્સો વિકટ વિકેટ ઝડપનાર પ્રથમ મહિલા ક્રિકેટર કોણ છે એટલે કે બસ્સો વિકેટ ઝડપી હતી એ મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામી પાંચમો પ્રશ્ન હેપીનેસ મંત્રાલય ધરાવતા ભારતના એકમાત્ર રાજ્યનું નામ શું છે તો જવાબ છે મધ્યપ્રદેશ મધ્યપ્રદેશને પોતાનું હેપીનેસ મંત્રાલય છે અને ભારતમાં એકમાત્ર રાજ્ય છે છઠ્ઠો પ્રશ્ન વિશ્વમાં સૌથી વધુ વન વિસ્તાર કયા દેશમાં આવેલો છે તો જુઓ મિત્રો અહીંયા દેશ લખ્યું છે તો રશિયા આવશે સાતમો પ્રશ્ન ફેબ્રુઆરી બે હજાર અઢાર દરમિયાન છઠ્ઠી વર્લ્ડ ગવર્મેન્ટ સમિટનું આયોજન ક્યાં થયું હતું તો જુઓ મિત્રો દુબઈમાં વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ એનું આયોજન દુબઈમાં થયું હતું આઠમો પ્રશ્ન નેપાળના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિનું નામ જણાવો તો જવાબ છે શ્રીમતી વિદ્યાદેવી ભંડારી જે નેપાળના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ થઈ ગયા નવમો છે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ કયો છે તો જવાબ છે એકવીસ ફેબ્રુઆરી દસમો પ્રશ્ન ભારતીય વાયુસેનાના પ્રથમ મહિલા ફાઈટરનું નામ જણાવો તો શ્રીમતી અવની ચતુર્વેદી આ ભાર ભારતીય વાયુસેનાના પ્રથમ મહિલા ફાઈટર છે હવે મિત્રો મા પહેલો પ્રશ્ન એશિયન કુસ્તી ચેમ્પિયનશીપમાં એટલે બે હજાર અઢારમાં જે એશિયન કુસ્તી ચેમ્પિયનશિપ થઈ ગઈ એમાં ભારતને ગોલ્ડ કોણે અપાવ્યો તો શ્રીમતી નવજોત કૌર આ જવાબ છે એમણે ગોલ્ડ અપાવેલો બીજો પ્રશ્ન છે સૌપ્રથમ પ્રથમ કંઈ ભારતીય ફિલ્મને ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો અને ક્યારે તો ગાંધી ફિલ્મને સૌ પ્રથમ ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો અને ઓગણીસો ત્યાંસીમાં મળ્યો હતો ત્રીજો પ્રશ્ન ફોર્બ્સ મેગેઝિનની વર્ષ બે હજાર અઢારની વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિઓની યાદીમાં પ્રથમ ક્રમે કયા ઉદ્યોગપતિ છે તો જવાબ છે જેફ બેજોસ જે ઓલ ઓવર વર્લ્ડના ઉદ્યોગપતિ છે અને મુકેશ અંબાણી ઓગણીસમા ક્રમે છે એટલે કે મુકેશ અંબાણી જે ભારતના સૌથી વધુ ધનિક ઉદ્યોગપતિ છે અને વર્લ્ડમાં એમનો ઓગણીસમો નંબર આવે છે જ્યારે જેફ બેજોસનો ફર્સ્ટ નંબર આવે છે ચોથો પ્રશ્ન છે ચૌદ ચૌદ માર્ચ બે હજાર અઢારના રોજ સ્ટીફન હોકિંગનું નિધન ક્યાં થયું હતું તો જવાબ છે કેમ્બ્રિજ અને જે ઇંગ્લેન્ડમાં આવેલું છે પાંચમો પ્રશ્ન છે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં એટલે કે બે હજાર અઢારનો જે રિપોર્ટ છે એમાં ભારત કયા ક્રમે છે તો એકસો ને તેત્રીસમાં જ્યારે બે હજાર સત્તરમાં ભારત એકસો ને બાવીસમાં ક્રમે હતું છઠ્ઠો પ્રશ્ન છે તાજેતરમાં શી જિનપિંગ કેટલી મુદત માટે ચૂંટાઈ આવ્યા તો જવાબ છે છ વર્ષ માટે સાતમો પ્રશ્ન છે ઈરાની ટ્રોફી બે હજાર અઢાર એની વિજેતા ટીમનું નામ શું છે તો વિદર્ભ આ ટીમે ઈરાની ટ્રોફી જીતી હતી આઠમો પ્રશ્ન છે તાજેતરમાં કર્ણાટક સરકાર દ્વારા કયા સમુદાયને હિન્દુ ધર્મથી અલગ ધર્મનો દરવાજો આપવાની મંજૂરી અપાઈ છે તો લિંગાયત સમુદાય એવો છે કે જે હિન્દુ ધર્મથી અલગ સમુદાય બની ગયો છે નવમો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય વન દિવસ કયો છે તો એકવીસ માર્ચ દસમો પ્રશ્ન છે તાજેતર ચર્ચામાં રહેલ સોફી શું છે તો જવાબ છે રોબોટ માછલી એપ્રિલ બે હજાર અઢારના કરંટ અફેર્સ પહેલો પ્રશ્ન તાજેતરમાં ભારતે લોન્ચ કરેલા અત્યાર સુધીના કયા સૌથી શક્તિશાળી સંદેશાવ્યવહાર ઉપગ્રહ એની સાથે ભારતનો સંપર્ક તૂટી ગયો છે એટલે કે ભારતે જે લોન્ચ કર્યો અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી ઉપગ્રહ એનો સંપર્ક તૂટી ગયો છે તો એ ઉપગ્રહ કયો છે તો જી સેટ સિક્સ એ આમ બી પ્રશ્ન છે મિત્રો બીજો છે તાજેતરમાં કયા રાજ્યમાં ધાર્મિક નેતાઓને રાજ્યમંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે એટલે કે એક એવું રાજ્ય છે કે જેમણે ધાર્મિક નેતાઓને રાજ્યમંત્રીનો દરજ્જો આપ્યો છે તો એવું છે મધ્યપ્રદેશ ત્રીજો પ્રશ્ન છે પાસઠમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મ નહીં મળ્યો છે તો જવાબ છે ઢ ચોથો પ્રશ્ન ચૌદ એપ્રિલ બે હજાર અઢારના રોજ અમેરિકા દ્વારા સીરિયા પર કઈ મિસાઇલ દ્વારા એટેક કરવામાં આવ્યો હતો તો જુઓ મિત્રો ટોમ હોક આ એક એવી મિસાઇલ છે જેને અમેરિકા દ્વારા સીરિયા પર હુમલો કરાયો હતો પાંચમો છે કોમનવેલ્થ ગેમ્સ બે હજાર અઢારમાં સૌથી વધુ મેડલ વિજેતા ભારતીય ખેલાડીનું નામ શું છે જો મિત્રો કોમનવેલ્થ ગેમ્સ છે તો જવાબ છે મણિકા બત્રા છઠ્ઠો પ્રશ્ન છે કોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભ ક્યારથી થયો હતો તો જવાબ છે ઓગણીસો ને ત્રીસથી સાતમો પ્રશ્ન છે ભારતમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ કયો છે તો જવાબ છે ચોવીસ એપ્રિલ જો મિત્રો અહીંયા રાષ્ટ્રીય આપ્યું છે તો ચોવીસ એપ્રિલ આવશે આઠમો છે બાવીસ એપ્રિલ બે હજાર અઢારના રોજ ભારતના કયા રાજ્યના સોળમાંથી આઠ પોલીસ સ્ટેશનોએ અફસ્પાનો કાયદો હટાવી લીધો છે આ મિત્રો અફસપાનો કાયદો છે એ અરુણાચલ પ્રદેશમાં સોળમાંથી આઠ પોલીસ સ્ટેશનમાંથી હટાવી લીધો છે અને એક મોટી લડત પણ ચાલતી હતી અફસપાના કાયદા વિરુદ્ધ નવમો પ્રશ્ન છે આઈસીસી દ્વારા ભારતમાં ક્યારે યોજાનાર ચેમ્પિયન્સ ટ્રોફી રદ કરવામાં આવી છે તો જુઓ મિત્રો એનો જે વર્ષ છે બે હજાર એકવીસની ચેમ્પિયન્સ ટ્રોફી રદ કરી દેવાઈ છે દસમો પ્રશ્ન દીપક મિશ્રા જે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ છે કેટલામાં ન્યાયાધીશ છે તો જવાબ છે પિસ્તાલીસમાં ન્યાયાધીશ અને મે બે હજાર અઢારના આઈએમ કરંટ અફેર્સ પહેલો પ્રશ્ન પાંચ મે બે હજાર અઢારના રોજ શ્રી વિજયભાઈ રૂપાણી ક્યાં લખ એ કયા લખોટા મ્યુઝિયમનું લોકાર્પણ લોકાર્પણ કરાવ્યું એટલે કે લ લાખોટા મ્યુઝિયમનું જે લોકાર્પણ કરાવ્યું છે એ ક્યાં આવેલું છે તો જામનગરમાં બીજો પ્રશ્ન છે ઓડીપીએસનું પૂરું નામ લખો તો જવાબ છે ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ ત્રીજો પ્રશ્ન વિશ્વ ઇતિહાસ દિન કયો છે તો જવાબ છે નવ મે જે વિશ્વ ઇતિહાસ દિન છે ચોથો પ્રશ્ન રાજ્ય વિધાનસભા ચૂંટણી કોના દ્વારા કરાવવામાં આવે છે તો જુઓ મિત્રો કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્ય વિધાનસભાની ચૂંટણી થાય છે પાંચમો પ્રશ્ન વર્ષ બે હજાર અઢારમાં એશિયન ગેમ્સ ક્યાં યોજાય તો એશિયન ગેમ્સ ઇન્ડોનેશિયામાં યોજાય છઠ્ઠો પ્રશ્ન સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર અઢારમાં સૌથી સ્વચ્છ શહેર કયું જાહેર થયું તો જવાબ છે ઇન્દોર આ ભારતની વાત છે મિત્રો તો સ્વચ્છતા સર્વેક્ષણનો જે સ્વચ્છ શહેર ઇન્દોર જાહેર થયું આ વખતે સાતમો પ્રશ્ન છે શ્રી વજુભાઈ વાળા કર્ણાટકના કેટલામાં રાજ્યપાલ છે તો અઢારમાં રાજ્યપાલ છે શ્રી વજુભાઈ વાળા આઠમો પ્રશ્ન મે બે હજાર અઢારમાં ભારતના કયા રાજ્યમાં નિપા વાયરસથી લોકોના મોત થયા તો અહીં રાજ્યનું નામ પૂછ્યું છે તો કેરલ નવમો પ્રશ્ન છે લિયોનલ મેસ્સીએ કેટલી વખત ગોલ્ડન શૂ એવોર્ડ જીત્યો છે તો જવાબ છે પાંચ અને દસમો પ્રશ્ન છે શ્રી વિનોદ ભટ્ટની આત્મકથાનું નામ જણાવો તો જવાબ છે એવારે અમે એવા તો મિત્રો આ હતા છેલ્લા પાંચ વર્ષના સોરી છેલ્લા પાંચ મહિનાના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો જેથી તે પણ સારા એવા કરંટ અફેર્સ જોઈ શકે અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો ફરી મળીશું થેન્ક યુ